शुरुआत करीशु। राज्य पर मंडराई रहेला जल संकट साथे राज्यभरना खेडूतो माटे माठा समाचार सामे आव्या छे। हजू पण चार दिवस सुधी सारा वरसादनी कोई शक्यता नथी। सारा वरसाद माटे हाल कोई सिस्टम सक्रिय नथी। चार दिवस बाद दक्षिण गुजरात में सामान्य वरसादनी आगाही छे। राज्य में हाल 48% वरसादनी घट छे। त्यानी वच्चे एक माठा समाचार, मात्र खेडूतो नहीं परंतु पूरा गुजरात माटे चार दिवस सुधी वरसादनी कोई शक्यता नथी। हाल अरबी समुद्र में એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેથી ગુજરાતમાં વરસાદ થઈ શકે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ ફોન લાઈન પર। અર્પણ, માત્ર ખેડૂતો નહીં પરંતુ પૂરા ગુજરાત પર જળ સંકટની વચ્ચે ખૂબ જ મોટા અને માઠા સમાચાર વરસાદને લઈને। बिल्कुल निधि, जे प्रमाणे नी वात हजी पण हवामान विभागे करी छे ते मुजब आगामी चार दिवस सुधी राज्य में वरसाद ना कोई ज एंधाण नथी। अने जे सामान्य वरसाद नी वात करवामां आवी छे ते पण एकमात्र दक्षिण गुजरात ना विस्तार में छूटो छवायो आवी शके छे। फक्त सामान्य एवो कही शकाय हाजरी पूरवा માટેનો આ વરસાદ હશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। એટલે અત્યંત ગંભીર પરિસ્થિતિ વધુ ગુજરાતમાં ઉદ્ભવી રહી છે, કારણ કે છેલ્લા 15 દિવસ કરતા પણ વધુ સમયથી જે રીતે સમગ્ર રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડૂતો પરેશાન છે વરસાદ વગર, ક્યાંક રાજ્ય સરકારને દુષ્કાળની પણ જાહેરાત કરવી પડે તેવી પરિસ્થિતિ હાલના તબક્કે ઊભી થઈ છે। એટલે હવામાન વિભાગની આજની આગાહી વધુ ચિંતા ઉપજાવનારી છે અને હજી પણ આગામી દિવસોમાં ભારે વરસાદ લાવે એવી એક પણ સિસ્ટમ ગુજરાતની ઉપર ઉદ્ભવી નથી કે જેના કારણે વરસાદ આવી શકે। એટલે હાલના તબક્કે આ ખૂબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય નથી। જી અર્પણ, પૂરી માહિતી માટે આભાર। તો ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ છે, છતાં પણ હજુ ગુજરાત કોરું ધાકોર હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। 48% વરસાદની ઘટ અને હજુ પણ ચાર દિવસ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી। ચાર દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ પડી શકે છે, પણ તે પણ એટલો પૂરતો નહીં હોય અને એટલા માટે ખેડૂતો એક તરફ મેઘરાજાને રીઝવવા માટે તમામ એવા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ છતાં પણ મેઘરાજા એવા રીસાણા છે કે માનવા તૈયાર નથી। ચોમાસાની અડધી સિઝન વીતી ગઈ છે, છતાં પણ કોરું ધાકોર છે ગુજરાત। કોરોના બાદ હવે ગુજરાત પર જળ સંકટનો ખતરો તોડાઈ રહ્યો છે। ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો, પરંતુ રાજ્યમાં 65% વરસાદની ઘટના કારણે હવે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે। રાજ્યના 98 ડેમમાં હાલ 25% પાણીનો જથ્થો છે, જ્યારે નર્મદા ડેમના ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે। હવે ગુજરાતમાં ડેમની પરિસ્થિતિ, કેટલો જળનો જથ્થો સંગ્રહ થયેલો છે તેની વાત કરીએ તો 50%થી વધુ વરસાદ આવતા જે જિલ્લાઓ છે તે સુરત છે। સુરતમાં 54% વરસાદની ઘટ છે, નવસારીમાં પણ 25% જેટલી વરસાદની ઘટ, વલસાડમાં 60% વરસાદની ઘટ છે, છોટાઉદેપુરમાં પણ 45-50% વરસાદની ઘટ ધરાવતા જિલ્લાઓમાં આણંદ, અમરેલી, છોટાઉદેપુર અને નર્મદાનો સમાવેશ થાય છે। તો પાટણમાં 41%, 44% જેટલો ભરૂચમાં વરસાદ પડ્યો છે, તાપીમાં પણ 41% જેટલો વરસાદ પડ્યો છે। એટલે કે હજુ પણ વરસાદની ઘટ પૂરા ગુજરાતમાં છે અને અડધું ચોમાસું વીતી ગયું છે। 35-40% વરસાદ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જે 39%, મોરબીમાં 37% જેટલો વરસાદ, મહેસાણામાં 37%, જુનાગઢમાં પણ 37%, બોટાદ, ખેડા, દાહોદ તેમજ પંચમહાલ અને વડોદરા તમામ એવા જિલ્લાઓ છે કે જે 35-40% વચ્ચેનો વરસાદ અહીં પડ્યો છે। હજુ પણ વરસાદની ઘટ આ તમામ જિલ્લામાં છે અને ધરતી ઈચ્છી રહી છે મેઘમહેર। 30-35% વરસાદ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો જામનગર, ગીર સોમનાથ, મહીસાગર તેમજ પોરબંદર, કચ્છ અને સાબરકાંઠા તેમજ અમદાવાદ પણ 30-35% વરસાદ ધરાવતા જિલ્લામાં આવે છે। અહીં પણ 30% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે, એટલે કે અમદાવાદમાં પણ 70% જેટલી વરસાદનો ઘટ છે। 30% કરતા ઓછો વરસાદ કયા જિલ્લામાં પડ્યો છે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 27%, ગાંધીનગરમાં પણ માત્ર 27% વરસાદ, બનાસકાંઠામાં 28% અને અરવલ્લીમાં પણ માત્ર 24% જેટલો વરસાદ નોંધાયો છે।